बेन तो मैं देख बुनतम देखा था नहीं बुनतम है आऊ शो कृष्णा वेरा એક જ મિનિટ કૃષ્ણભાઈ, તમારા લાઈવ માં બધા ઘણા બધા હોય અને અત્યારે અમારે હું એર ઓપન હોય એટલે કઈ અમગવાય વાંધો છે. નહીં, કઈ વાંધો નહીં, ચમતા રહે. ઘણા ટાઈમ થી તમારો ઇંતજાર હતો અમને, અને આમાં પેપર ચેક કરતા કરતા પણ રિક્વેસ્ટ મોકલતા હતા ઘણી વાર તમને રિક્વેસ્ટ. એટલે તમે ટીચર છો? હા ટીચર છું. અચ્છા અચ્છા, તમારે ડીપી માં લખેલું તમે આવી છો ને, તમે એમ તમારો પોતાનો પહેરવેશ પહેરેલો છે એટલે મને એવું લાગ્યું તમે સિંગર હશો એમ. એટલે સિંગિંગ તો મારો બહુ શોખ છે. ઘણી વાર તમે બાબુભાઈ ને બધા જોડે હોવ ને એટલે હું વિચારતી હોઉં, મને મેં કીધું કોક દી કૃષ્ણાબેન મોકો આપે ને તો બાબુભાઈ પણ ગીત બી ગવડાવશે ને એની હારો હાર ગાવું પણ છે. અરે ભગવાન, આજે છે ને હું માર્કેટ ગઈ હતી અને મારે ઓલા કિનલી ના કાર્ટૂન એવું લાવ્યો હતો ને અમારે એક મિત્ર, તે હું લેવા ગઈ હતી. ત્યાં એક બહુ નાની ક્રેઝી ફેન, પછી તો રિલેટિવ નીકળાવી અમારા, પણ એ દીકરી નામ પાછળ બેહારી તેની મમ્મી એ, અને એ ગાડી ચલાવતા હતા, ગાડીમાંથી પાછળથી હું ઓલું કાર્ટૂન લઈને બેઠી હતી, આ કિનલી ના કાર્ટૂન એવા હતા. મારે પાણી પીવું હોય ને તો મને ઓલું નથી હમણાં ભાવતું, તમે કિનલી નું મંગાવ્યું હતું. લેવા ગઈ ને કે મમ્મી મમ્મી કૃષ્ણા દીદી કૃષ્ણા દીદી, એટલે હું તો આમ આમ જ હતી, આ જ માંથી કોઈ મેકઅપ બેકઅપ કે કઈ નહીં, પણ મતલબમાં કે મારો ફોન ચાલુ હતો ને તે મેં ઓલું માસ્ક ઉતાર લીધું હતું, અવાજ બરાબર ઘોઘરાતો હતો ને એટલે તે ઓળખી ગઈ દીકરી નાની એવી, એટલે 3 3.5 વર્ષની જ હતી. તો અને મને બહુ ગમી ગયો એ છોકરી, કે તમારી બહુ મોટી ફેન છે, કે બધા તમારા ડ્રેસ સેન્સ ને બધું એમ ગમે, કે બધું જોવે એમ, કે જો કૃષ્ણા દીદી તૈયાર થઈ ગયા એમ. થોડીક વાર ખમી જાય સિવરાજ હવે ભાઈ, હું 5 5 મિનિટ બધાને એડ કરી લો અડધો કલાક, એટલે મજા આવી. પછી એ હજી તો ત્યાં એની હું વાત કરતી હતી, ત્યાં બીજા એક ફેન મળી ગયા તમારા જેવા જ હતા, એટલા એક્સાઇટેડ થઈ ગયા, એટલા એક્સાઇટેડ થઈ ગયા અને ઘરવાળાને ફોન કર્યો ને કે જો કે અમને રસ્તા મળી ગયા ને. મેં કીધું હાળ ઉમેદ આપણને આ બધાને કેવું લાગતું છે, હું ખરેખર દવનું દળાવવા ગયો, શાક લેવાનું દવનું દળાવવા. એમાં એવું છે કે તમારું ઇમ્પોર્ટન્સ જેને હોય ને એને તમે પૂછો તો ખબર પડે. મેં અત્યારે આમાં નેટ ફ્રી કરાયું, મારે એક પૂરું થઈ ગયું ને પાછું કરાય, મેં કીધું સન્ડે છે તો કદાચ એડ. ના ના, મને યાદ આવી ગયું, મેં તમને કીધું હતું ને કે સેટરડે નાઇટ હું કરીશ બધાને એડ કરવાનું લાઈવ, તો હમણાં તો નથી થતું કારણ કે 2 3 વાર તો મારા મામા અહીંયા રોકાઈ ગયા હતા લાસ્ટ સેટરડે અમે ગયા હતા ત્યારે, પછી બીજા દિવસે અમે મૂવી જોવા વહી ગયા હતા એટલે એ તો વહી ગયું હતું, પછી મને અત્યારે યાદ આવ્યું કે ચાલો 5 5 મિનિટ બધાને એડ કરું. પણ આજ તો મને એટલા ફેન્સ લોકો મળ્યા એની વાત જ પૂછો. મારે લીંબુ લેતી ત્યાં એક બાઈ મળ્યા, એ કે તમે કે અમરેલી બાજુ ના છો, મેં દવા અમારે બોલી છે તમને નથી લાગતું, એ કે મને ખબર છે, એ કે હું કેવું કીધું દેવળિયા હર્ષદપુર દેવળિયા ની છું, એ કે એક દિવસ તમે લાઈવ જતું હતું ને તમારો છોકરો કે મમ્મી તો હું જોશો, કે મેં એમ કીધું આ અમારી બાજુ ના છે, એ કે મને બહુ મજા આવી તમે બોલો છો ને. હા હા હા, આપણા સૌરાષ્ટ્ર વાળા છે ને કે અસ્તા નો રે. હા એમ કૃષ્ણાબેન, સૌરાષ્ટ્ર વાળા કે અસ્તા નો રે. અને મારું લગભગ ગ્રુપ બધું પટેલ ની છોકરીઓ છે. અરે વાહ, અને તમે ફિલહાલ અત્યારે ક્યાંથી છો? હું અત્યારે છું જુનાગઢ જિલ્લાની લોજ ગામ છે ને ત્યાંની છું, પણ મારી જોબ અત્યારે છોટા ઉદયપુર છે. છોટા ઉદયપુર, અચ્છા અચ્છા, હમણાં જ જોબ લાગી છે, હજી 8 જ મહિના થયા. તમારો ડિસિઝન મેં એવું દેવી વિચાર કર્યો કે મેં આ બેન કદાચ સિંગર હશે. બહુ સિંગિંગ નો મને બહુ ગાંડો શોખ છે, બાબુભાઈ ગાતા હોય ને મને એમ થાય કે હું એની યાર એડ થઈને ગાવે ની યાર. કેવું કઈ હોતું નથી કે સ્ટેજ ઉપર તમે માઇક લઈને ગાવ તો આપણને, એમને સ્ટેજ ઉપર જઈને તમે માઇક લઈને ગાવ તો તમે સિંગર કહેવાવ એમ. અત્યારે સિંગર ઓન રાખડો ફાયદો છે, એને સારા ગામમાં પાકે આવડતું ન હોય ને કે સિંગિંગ કરે છે એમ, તમને ફાવતું હોય મજા આવતી. એમાં એવું છે કૃષ્ણાબેન કે અમારે એમ કે કાશ થોડી આમ અલી રહી ને તો પપ્પા ની એવી ઈચ્છા એમ કે મતલબ સ્ટેજ ઉપર બેઠા નથી જમું એમ, એનાથી તું ગમે ટીચર બન એમ. મારા પપ્પાને શિક્ષક નો બહુ શોખ હતો એમ, એ તો હારો હાલો, નહીતર નાની હતી ત્યારે મારો વોઇસ બી બહુ હારો હતો, હવે તો પીરિયડ લઈ લઈ અને મતલબ થોડોક પેલો થઈ ગયો એટલે અત્યારે પણ સારો છે. તમારો વોઇસ અત્યારે સારો છે એવું લાગે તો તમે ટ્રાય કરો. હવે તો કૃષ્ણાબેન માં એવું છે કે અત્યારે કામની જવાબદારી એટલી બધી છે, હું માધ્યમિક માં છું એટલે મારે મોટા ધોરણ હોય છોકરાઓને આ વિષયો એક એક બે બે હોય એટલે ક્યારે બી મોટી સંખ્યા સ્કૂલ મોટી હોય એટલે ટાઈમ બી ના હોય. અને હવે એવું વિચારું કે પછી હવે જે ફિલ્ડ પકડો તો એમાં ભગવાને આપણે જે કામમાં મોકલા છે એ સારું જ કામ છે એમ, એટલે હવે મતલબ કે બધા ફિલ્ડ ખરાબ નથી. મને તો એક શિકાયત છે રાજ્ય સરકારને, એક નમ્ર વિનંતી અને મારી તો એક પોતાની શિકાયત છે કે જે માણસ પોતાને દેશને એક સારા સંસ્કાર ને સારી વસ્તુથી સિંચે છે, શિક્ષકોનો પગાર આવો છે. દરેક બાળક ની અંદર જ્ઞાન નું ભલે એની માતાના કુખમાં જ રોપાણું હોય એનું બીજ, પણ એને ઉછેરીને જોડતો ઈદ બનાવે છે ને એના શિક્ષકો ટીચરો, તો એને અત્યારે પગાર ધોરણે હા ઓછા હોય. મને વિચાર આવે કે હા કઈ કેવું છે, પણ એમાં એવું છે કૃષ્ણબેન
અમારા ગ્રેડ ઘણા સારા છે, માધ્યમિકમાં પગાર સારો છે, પ્રાઇમરી વાળાઓને ઓછો છે પ્રાઇમરી પગાર. વાળા મારી મારી એ બધી બહુ બધી લોકોનો ફ્રેન્ડો છે, અહીંયા ઇસ્પાયરીમાં છે, પછી અમારા અહીંયા સંસ્કાર તીર્થમાં છે, તો ઘણી બધી આમ જોડાયેલી છે. અમને વાત કરતા હોય કો 8,000માં 10,000માં આ કોણ મગજમારી કરે, બે છોકરામાં હું ધરાઈ રહ્યો, તમારે કેટલા નાચવાના હોય, એટલે કે તો પછી હું કરવાની કે એમ. તો મને એમ થોડુંક એવું લાગે કે અન્યાય થઈશ. સાચી વાત છે. પણ હવે અમુક સમયે આપણે સરકારની સામે રિક્વેસ્ટ કરીએ તો પણ કઈ આપણું ચાલતું નથી, બહુ બધા આના આંદોલનો થયેલા તો છે. એટલે મને એમ વિચાર આવ્યો હતો એક વાર, પછી મેં તો કઈ નહીં, જે છે કઈ નહીં, પણ તમે એમ સારું કામ કરો છો. સિંગર મારું એવું માનું પોતાનું કે સિંગિંગ કરતા તમે ટીચર્સો ની બહુ બેસ્ટ છો. હેલો તીર્થરાજ, મને શોખ છે કૃષ્ણભાઈ, મને એવું થયું કે બસ મને ભગવાને જે જગ્યા પર મૂકી છે એ સારું છે. તમને ભગવાન જે બનાવ્યો હોય તે શ્રેષ્ઠ છો, બેસ્ટ છો, સર્વશ્રેષ્ઠ છો. જેથી મારું ભણતર છૂટી ગયું તો મને બહુ વારંવાર થતું હું ભણી નહીં, હું ભણી નહીં, પણ આ પ્લેટફોર્મ પર આવ્યા પછી એટલા ભણેલા ગણેલા અભણિયા મળે ને, પછી હવે મને એ નીકળી ગયું મગજમાંથી હું ભણી. બાબુભાઈ આજ આવ્યા નહી, મને તો એનું પેલું ફટાણું ગાય નહી, અમદાવાદ થી આવી રે તમાકુ, એટલું મસ્ત ગાય ને અગર બાબુભાઈ કે જોરદારો. કામ માં છે નગરી માં લઈ માં તો આવે જ. અરે એને તો બહુ મજા આવે બાબુભાઈ. હું પેલા એ બાજુ જોબ કરતી એટલે હું ઓળખું છું બાબુભાઈ, હું જોબ કરતી ને એની બાજુમાં જ એમનું છે વતન, બહુ નજીક, ખાલી 10-15 જ કિલોમીટર દૂર. હું કચ્છમાં હતી પેલા શિક્ષકમાં, પ્રાઇમરીમાં, ત્યાંથી હવે માધ્યમિકમાં અહીંયા આવી હું છું. એક બોમ્બે એક બેન ગઢવી જોડે વાત કરતી હતી. ઓકે બા, કઈ નહીં, મજા આવી. હવે હું બધાને થોડી થોડી વાર એડ કરું અને આવજો પાછા. હવે તો તમને એડ કર્યા છે એટલે મને કદાચ યાદ રહી જાઓ. તમારા ડીપી ઉપરથી, ડીપી બહુ ફાઇન છે, તમારો પોતાનો પહેરવેશ છે, થેન્ક યુ બહુ મસ્ત થેન્ક લાગુ છે. યુ. મને આજ એડ કરી, બહુ મજા આવી તમારી સાથે વાત કરવાની, ઘણા ટાઈમ થી ઇંતજાર કરતી હતી. મને મજા બાકી આવી, તો મને એક વાર એડ કરે. મને બહુ ગમી. ચલો જય માતાજી. ઓકે થેન્ક યુ. જય માતાજી.